કેમ છો મિત્રો? જયવીર શ્યામ તમારા માટે આજે એક થિયરી લઈને આવ્યો છું, જે છે ફ્લુઇડ પાવર એન્જિનિયરિંગની, અથવા તો તમે ડિપ્લોમા ભણતા હો તો FMHMની. ચલો તો આપણે શરૂઆત કરીએ FMHMના આ થિયરી ઉપર, જેનામાં આપણે લેમિસ થિયરમનો ઉપયોગ કરશું કર્વડ પ્લેટની ઇક્વેશન. જોઈએ કેવી રીતે. તો આનું નામ છે ઇમ્પેક્ટ ઓફ જેટ ઓન અ મૂવિંગ કર્વડ પ્લેટ, અને એનામાં લેમિસ થિયરમનો ઉપયોગ. લેમિસ થિયરમ પણ બહુ અગત્યનું છે અને એનો ઉપયોગ આપણે અહીંયા જાણશું ફ્લુઇડ પાવર એન્જિનિયરિંગની અંદર. પહેલાં તો ફ્લુઇડ પાવર એન્જિનિયરિંગ ક્યાં ઉપયોગમાં આવે છે, જો એ ખબર હોય તો આ થિયરીમાં ઇન્ટરેસ્ટ થવું 100% છે. ક્યાં ઉપયોગમાં આવે છે? જરૂરથી ટર્બાઇનની અંદર. બીજે ક્યાં? એ જ પ્રમાણે અહીંયા 3 ટર્બાઇનની ફિગર્સ આપેલી છે. આ ફિગર કર્વડ પ્લેટની જ છે, જુઓ તમે બરોબર. તો આમાં કર્વડ પ્લેટ છે, એક જગ્યાએથી ફ્લો આવી રહ્યું છે, એવી પણ ફિગર છે. તો અહીંયા પણ ફ્લો આવે છે. ફ્લોને આપણે શું કહીએ છીએ? જેટ, વોટર જેટ. તો જ્યાં પણ હું જેટનો ઉપયોગ કરું ત્યારે તમે સમજવાનું કે આ ફ્લો આવી રહ્યું છે. ઓકે, નાઉ આપણે આ થિયરીમાં શું ભણવા જઈ રહ્યા છીએ? થિયરીમાં ભણવા જઈ રહ્યા છીએ આ જે બે બ્લેક કલરની અંદર જે દર્શાવ્યું છે ને, એ ઇક્વેશન્સ યાદ આવે. આમાં સમજવામાં તકલીફ થાય છે તો જરૂરથી આ વિડીયો જોજો, અને આ વિડીયોના અંત ઉપર હું તમને બે પ્રશ્ન કરીશ. જો એ પ્રશ્નોના જવાબ તમને આવડી ગયા હશે તો તમે સમજજો કે આ વિડીયો તમને બહુ સરસ રીતે આવડી ગયો છે. ઓકે, તો ચાલુ કરીએ આપણી જર્ની. પહેલાં તો કોઈ પણ સબ્જેક્ટ હોય પાયથાગોરસનો પ્રમેય બરોબર આવડવો જોઈએ. 10મા ધોરણમાં આપણે ભણી, ચાલો એનો એક લૂક લઈ લઈએ. રાઈટ એંગલ ટ્રાયંગલ માટે જ્યારે કાટખૂણો મીન્સ કર્ણ અને નીચે આડી બાજુ એની વચ્ચે એંગલ હોય, જેમાં બતાવ્યું, તો ઇક્વેશન કેમ બને? ઝેડ છે એ કર્ણ છે, એક્સ છે એ નીચેની બાજુ છે, વાય છે એ ઊભી બાજુ. ઘણી વખત સ્ટુડન્ટના મગજમાં એવું ભરેલું હોય છે કે ઊભી બાજુ હોય એટલે સાઇન થીટા લેવાનું અને આડી બાજુ હોય એટલે કોસ થીટા લેવાનું. આ કેસની અંદર એ જ થશે, કેમ કે ખૂણો એ આડી બાજુ સાથે છે, એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ કોસ એ અને વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ સાઇન. ચાલો હવે એક ઊંધો નિયમ લઈએ જે તમારા મગજને અત્યારથી ચેન્જ કરી નાખશે. પાછું એક ટ્રાયંગલ લીધું, હવે ખૂણો હું બદલી નાખું છું. ખૂણો એ કોની વચ્ચે રાખું છું? ઝેડ આડી બાજુ મીન્સ ઊભી બાજુ અને કર્ણ સાથે. હવે એક્સ વાય અને ઝેડ પાછા લઈએ, હવે શું થશે ઇક્વેશન? વાય બરાબર ભલે ઊભી બાજુ હોય પણ વાય બરાબર ઝેડ કોસ એ, કેમ કે ખૂણો કોની વચ્ચે છે? વાય અને ઝેડ વચ્ચે છે. જેના વચ્ચે ખૂણો હોય એના સાથે કયો કોમ્પોનન્ટ હોય? કોસ. વેરી ગુડ. અને એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝેડ સાઇન. તો આ તો હતું નાનકડું એક રિવિઝન ટાઈપ, રિવિઝન ટાઈપ ફરીથી યાદ કરાવ્યું. હવે પાછું લઈએ આપણે લામિસ થિયરમ. તો લામિસ થિયરમ શું છે એ જાણી લઈએ. લામિસ થિયરમ એટલે વાય આવે, વાયમાં 3 વેલોસિટી કોમ્પોનન્ટ હોય, એક્સ વાય એન્ડ ઝેડ, અને 3 વચ્ચેના એંગલ ડિફાઈન હોય, એ બીને સી. હવે ઝેડનો એંગલ લઈએ તો ઝેડ ડિવાઈડેડ બાય સાઇન એ લેવું પડે, કારણ કે જુઓ એ છે એ ખૂણો એ કઈ બે લાઈનને ટચ કરે છે? એક્સ અને વાય. ઝેડને ટચ કરે છે? નહીં. તો એને લેવાનું. ઝેડ અપોન સાઇન એ, એટલે ઝેડ ભાગ્યા સાઇન એ ઇઝ ઇક્વલ ટુ વાય ભાગ્યા સાઇન સી ઇઝ ઇક્વલ ટુ એક્સ ભાગ્યા સાઇન બી. બસ આનો જ ઉપયોગ કરીને આપણે હવે આગળ વધશું. હવે આ કર્વડ પ્લેટ છે. કર્વડ પ્લેટનો એક વેલોસિટી કોમ્પોનન્ટ છે બી વન, જે ઝેડ વેલોસિટી કોમ્પોનન્ટ છે. હવે આ ઝેડ વેલોસિટી કોમ્પોનન્ટના પાછા બે કોમ્પોનન્ટ છે, એક છે આડું કોમ્પોનન્ટ, એક ઊભું કોમ્પોનન્ટ. આડા કોમ્પોનન્ટનું નામ છે VW1 અને એ રિસ્પોન્સિબલ છે વોલ ક્રિએટ કરવા માટે, અને ઊભું કોમ્પોનન્ટ છે VF1 જે રિસ્પોન્સિબલ છે ફ્લો ક્રિએટ કરવા માટે. અને આ V1 કેટલા એંગલ ઉપર છે? હોરિઝોન્ટલ સાથે α1, એને કહેવાય જેટ એંગલ. હવે જ્યાં આ સપોઝ આ V1 જેટલી વેલોસિટીથી હું તમને મુક્કો તો મારું, આવી રીતના મુક્કો મારું, પણ મુક્કો તમને લાગે તો શું તમે એટલા જ પાછળ જશો? તમે જરાય પાછળ નહીં જાઓ, કેમ કે તમારામાં સસ્ટેન કરવાની તાકાત છે. એવી રીતના બ્લેડની અંદર પણ સસ્ટેન કરવાની તાકાત હોય ને, તો એ V1 વેલોસિટી ભલે એના ઉપર V1 વેલોસિટીથી આગળ વધે નહીં, તો કઈ વેલોસિટીથી
આગળ વધે ઇટ ઇઝ બી આર વન જેને રિલેટિવ વેલોસિટી પણ કહેવાય તો આ છે બી આર વન અને બી આર વન નું એંગલ હોરિઝોન્ટલ સાથે હોય બીટા વન એને બ્લેડ એંગલ પણ કહેવાય આ જ વસ્તુને એક્સટેન્ડ કરી છે આ એકચ્યુઅલી બી આર વન જી લાઈન હોય ને એ એને ટેન્જેન્શિયલ હોય કર્વડ બ્લેડ અને એનો હોરિઝોન્ટલ સાથે એંગલ છે બીટા વન ઓકે અને હવે જી વી વન અને વી આર વન ને ટચ કરે ને ઈ વેલોસિટી છે પેરિફેરલ વેલોસિટી અને યુ વન કહેવાય આમાં આપણે લામિસ થિયરમ એપ્લાય કરવું હોય તો અહીંયા તો ટોટલ પાંચ વેલોસિટી થઈ ગઈ વી વન વીડબ્લ્યુ વન વી એફ વન યુ વન અને વી આર વન પણ આપણે તો ખાલી ત્રણ જ વેલોસિટી જાણીએ છીએ કે કોઈ પણ એક્સ વાય અને ઝેડ ત્રણ હોય ત્યાં સુધી આપણે લામિસ થિયરમ કરી શકીએ તો બે વેલોસિટીને તો કાઢવી પડશે કઈ બે વેલોસિટીને કાઢશું VW1 અને VF1 શું કામ કારણ કે VF1 અને VW1 એ V1 ના ઘટકો છે એક આડો ઘટક ને એક ઊભો ઘટક એટલે એ V1 સાથે સંકળાયેલા છે એનું બીજે ક્યાંય ચાલતું નથી હવે બચી ગયા ત્રણ કમ્પોનન્ટ કયા કયા V1 VR1 અને U1 હવે જોઈએ કે આપણે કેવી રીતના એપ્લાય કરી શકશું લામિસ થિયરમ લામિસ થિયરમ એપ્લાય કરવા માટે યુ વન ને આપણે જ્યાં વી વન ને વી આર વન જોઈન્ટ થાય છે ત્યાં લઈ જવું પડશે આ લઈ ગયા આપણે ત્યાં હવે યુ વન ઉપરથી એક હોરિઝોન્ટલ લાઈન બનાવો યુ વન ને હોરિઝોન્ટલ લાઈન વચ્ચેનો એંગલ કેટલો 180 ઓકે આને યુગ્મ કોણ આપણે કહીએ ને ઝેડ બન્યું અહીંયા ઝેડ જુઓ આ ઝેડ બન્યું ઝેડ બન્યું એટલે અહીંયા જો આલ્ફા વન એંગલ હોય તો અહીંયા પણ કેટલો એંગલ હોય આલ્ફા વન જ તો યુ વન અને વી વન વચ્ચે કેટલો એંગલ થયો 180 પ્લસ આલ્ફા વન છે ને તો હવે વળી પાછું આપણે બનાવી લઈએ આપણું વાય વાળું ડાયાગ્રામ લામિસ થિયરમ નું નંબર ત્રણ રાખી દઈએ વી આર વન વી વન ને યુ વન ને આ કેના વચ્ચે એંગલ છે યુ વન અને વી વન વચ્ચેનો એંગલ છે તો યુ વન ને વી વન વચ્ચેનો એંગલ લખી દઈએ 180 પ્લસ આલ્ફા વન હવે આ યુ વન ને આ આડી લાઈન વચ્ચે એંગલ કેટલો હશે એ પણ એંગલ હશે બીટા વન કેમ કે અહીંયા ઝેડ બને જુઓ આ ઝેડ એટલે આ એંગલ પણ બીટા વન છે તો આ એંગલ ટોટલ આ 180 હોય તો આ એંગલ કેટલું બચ્યું હવે 180 માઇનસ બીટા વન તો આ કોની વચ્ચે એંગલ છે યુ વન અને વી આર વન વચ્ચેનો એંગલ તો યુ વન અને વી આર વન વચ્ચેનો એંગલ કેટલો 180 માઇનસ બીટા વન લઈ લો હવે જે બચ્યું એંગલ અહીંયા એ એંગલ ક્યાંથી મળશે તો 360 માઇનસ આ બંને એંગલ એટલે બીટા વન માઇનસ આલ્ફા વન હવે આપણે બનાવી શકીએ છીએ ઇક્વેશન તો જો કેવી રીતના વી આર વન અપોન સાઇન 180 પ્લસ આલ્ફા વન is equal to u1 upon sin beta 1 minus alpha 1 is equal to v1 upon sin 180 minus beta 1 જો તમને હજી પણ ખબર ન પડી હોય કે આ કેવી રીતના ઇક્વેશન બન્યું તો જરા વિડિયોને પાછળ કરી અને પેલી સ્લાઇડ જોઈ લેવી x y z વાળી એટલે નોલેજ આવી જશે એકવાર જોશો તો યાદ રહી જશે પરમનન્ટલી ગેરંટીડ છે એટલો ખરાબ શિક્ષક નથી હવે જ્યારે ફ્લો બારે જાય છે એટલે કે આઉટલેટ વેલોસિટી ડાયાગ્રામ ઉપર જઈ રહ્યા છીએ પહેલો જ કમ્પોનન્ટ આવશે વી આર ટુ રિલેટિવ વેલોસિટી એટ આઉટલેટ એનો એંગલ હશે હોરિઝોન્ટલ સાથે બીટા ટુ અને એક્સટેન્ડ કરશું એટલે હોરિઝોન્ટલ સાથે પાછું બીટા ટુ એંગલ મળશે અને આ સિવાયનો જે એંગલ બચ્યો એ છે ફાઈ એંગલ ઓફ ડિફ્લેક્શન એ છે 180 માઇનસ બીટા વન માઇનસ બીટા ટુ હવે બીજો એક વેલોસિટીનો કમ્પોનન્ટ આવશે જેટ વેલોસિટી વી ટુ બહાર નીકળશે એના બે કમ્પોનન્ટ છે વીડબ્લ્યુ ટુ અને વીએફ ટુ જેવું નીચે પણ જણાવ્યું હતું એ પ્રમાણે અને વી ટુ અને વીઆર ટુ વચ્ચે કઈ વેલોસિટી આવશે યુ ટુ વી ટુ કેટલા ઉપર કેટલા એંગલ ઉપર હશે આલ્ફા ટુ બહુ સરસ હવે આપણે પાછું લામિસ થિયરમ લેવું છે એટલે યુ ટુ ને જંકશન ઉપર લઈ જશું એક હોરિઝોન્ટલ લાઈન લેશું
આ એંગલ શું થશે અહીંયા z બન્યું ને આડું z બન્યું એટલે આ એંગલ પણ શું થશે કરેક્ટ બીટા 2 હવે બીટા 2 મળ્યું અને u2 અને હોરિઝોન્ટલ લાઈન વચ્ચેનો એંગલ શું થશે આ u2 અને હોરિઝોન્ટલ લાઈન વચ્ચેનો એંગલ 180 તો અલ્ટીમેટલી u2 અને vr2 વચ્ચેનો એંગલ શું થયો 180 + બીટા 2 પાછું યુગ્મ કોણ એટલે બનાવેલી vr2 અને u2 વચ્ચેનો એંગલ મૂકી દીધું 180 + બીટા 2 પાછું એક ટ્રાયેંગલ લઈ લઈએ આપણે જૂનો ફિગર આ ટ્રાયેંગલ લીધું અહીંયા રાઈટ એંગલ ટ્રાયેંગલ एंगल आ खूणो ने तो एड करो ने शू बनी जैसे एंगल बिट्वीन यू टू एंड वी टू हम तो इक्वेशन बनी सके आराम वीआर टू डिवाइडेड बाय साइन 180 माइनस अल्फा 2 इज इक्वल टू यू टू डिवाइडेड बाय साइन अल्फा 2 माइनस बीटा 2 is equal to v2 divided by sin 180 plus beta 2 તો આ ઇક્વેશન પણ જનરલી તમને શા માટે એ ઇક્વેશન સમજમાં નતા આવતા અથવા તો કોઈ વ્યક્તિને શા માટે એ ઇક્વેશન સમજમાં નતા આવતા કારણ કે આપણી ફિગર કેવી હોય છે આવી હોય છે અને આ ફિગર ઉપરથી આટલું તારણ કાઢવું અઘરું હોય છે એટલા માટે જ તો આ વિડીયો બનાવ્યો છે તમારા માટે સ્પેશિયલી હવે રહ્યા બે પ્રશ્નની વાત પહેલો પ્રશ્ન d1 અને v2 સાથે કયા એંગલ સંકળાયેલા હોય આલ્ફા 1 અને આલ્ફા 2 બીજો પ્રશ્ન લામિસ થિયરમ માં z હોય તો એની સાથે કયો એંગલ આવે કરેક્ટ a એંગલ થેન્ક યુ વેરી મચ બસ આવાના આવા જ વિડીયો અપલોડ કરતો રહીશ તમને ક્યાંય પણ પ્રોબ્લેમ જણાય કંઈ ન સમજાતું હોય એવા વિડીયો અપલોડ કરવામાં મારી ઇન્ટરેસ્ટ છે તો સ્પેસિફિકલી એવી કમેન્ટ કરો કે જે તમને નથી સમજાતું થોડુંક અઘરું હોય તો મજા આવશે સહેલામાં તો ઇઝી છે ચાલો જય જીવેન્દ્ર અને જય ગુજરાત મેઇનલી આ વર્ગ પાછળનું જ હેતુ છે કે ગુજરાતીની અંદર પણ બધાને સમજ પડે ગુજરાતી લેંગ્વેજમાં કોઈ ખરાબી નથી ઇંગ્લિશ લેંગ્વેજમાં કોઈ ખરાબી નથી પણ મને સપોર્ટ કરું છું ગુજરાતીમાં પણ મંદ માતા